નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે મિક્સ દાખલાઓ જે છે થોડાક જોયેલા હતા, ત્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધી. બરાબર છે, ફરી પાછી એ જ વસ્તુ કહીશ. અત્યારે જે દાખલાઓ ગણીએ છીએ ખૂબ જ અગત્યના, JEEના પોઈન્ટ ઓફ વ્યૂથી ગુજરાત બોર્ડની અંદર પણ 4 માર્કના 5 માર્કની અંદર આ પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકાય. બરાબર છે, સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો આઈ જે છે આપણને આપેલ છે સંકલનમાં સાઇન ઇનવર્સ, વર્ગમૂળની અંદર આપણને આપેલ છે એક્સ છેદમાં એક્સ પ્લસ એ. તો હવે સૌથી પહેલું કામ આપણું જે છે વર્ગમૂળ દૂર કરવું પડશે. એટલે આદેશ કંઈક એવો લેવો પડશે કે એક્સ પણ પૂર્ણ વર્ગ થાય, એક્સ પ્લસ એ જે છે એ પણ પૂર્ણ વર્ગ થાય. બરાબર છે, તો છેદ વાળું પદ જોઈએ આપણે તો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેવું કંઈક આવે છે. તો એ સંજોગોમાં આપણે આદેશ શું લેતા હતા, એક્સ બરાબર એ ટેન થીટા. પણ હાલ મારે પૂર્ણ વર્ગ જોઈએ છે પદ. બરાબર છે, તો એ ટેન સ્ક્વેર થીટા લઈ લઈએ. એક્સ ની જગ્યાએ જો એ ટેન સ્ક્વેર થીટા મૂકી દઈશું તો શું થશે, એ દરેકે દરેક જગ્યાએથી કેન્સલ થઈ જશે. અહીંયા ગોઠવાશે ટેન સ્ક્વેર, છેદમાં ગોઠવાશે 1 + 10 સ્ક્વેર. દરેક પદ પૂર્ણ વર્ગ થઈ જશે. તો અહીંયા આદેશ જે છે એ ખૂબ જ મહત્વનો. આપણે ધારી લઈએ છીએ કે એક્સ જે છે એની કિંમત છે એ ટેન સ્ક્વેર થીટા. વિકલન કરીએ બંને બાજુ તો આપણને મળશે dx બરાબર a as it is, tan square theta નું કરીએ તો 2 tan theta, tan theta નું કરીએ તો sec square theta. એટલે કે dx જે છે એ આપણને મળે છે 2a tan theta sec square theta. હવે આ જે પદ છે ને એનું પણ સાદું રૂપ આપી દઈએ અને પછી જ આમાં કિંમતો મૂકેલા, એટલું મોટું દર વખતે લખવું ન પડે. એક્સ છેદમાં એક્સ પ્લસ એ આને લખવા બેસીએ તો એ ટેન સ્ક્વેર થીટા આખાના છેદમાં એ ટેન સ્ક્વેર થીટા પ્લસ એ, એ દરેકે દરેક પદમાંથી કેન્સલ, એટલે બાકી રહેશે ટેન સ્ક્વેર થીટા છેદમાં ટેન સ્ક્વેર થીટા પ્લસ 1. આને આપણે લખી શકીએ ટેન સ્ક્વેર થીટા એના છેદમાં 1 + 10 સ્ક્વેર જે છે થઈ જશે sec સ્ક્વેર થીટા. ટેન સ્ક્વેર જે છે એને આપણે લખી શકીએ sin સ્ક્વેર થીટા એના છેદમાં cos સ્ક્વેર થીટા છેદમાં sec સ્ક્વેર છે એને લખીએ તો 1 upon cos square theta, અથવા 1 upon sec square છે એને સીધા અંશમાં cos square theta લખી દો તો પણ ચાલે. cos square કેન્સલ, sin square ના છેદમાં 1, એટલે આ પદ જે છે થઈ ગયું sin square theta. તો અંડર રૂટ x છેદમાં x પ્લસ a આ કિંમત થશે અંડર રૂટ sin square theta, એટલે કે sin theta. જો કંઈ અંતરાલ આપેલ હોય તો મારે ચેક કરવું પડે, અધરવાઇઝ વર્ગ અને વર્ગમૂળ જે છે ડાયરેક્ટ કેન્સલ કરી શકાશે. બરાબર છે, ચલો તો તમામે તમામ કિંમતો આની અંદર મૂકી દઈએ તો આપણને i ઇઝ ઇક્વલ્સ ટુ મળશે sin ઇન્વર્સ એઝ ઇટ ઇઝ. આખા પદનું આપણે સાદું રૂપ આપ્યું જે આપણને મળેલું છે sin theta જેટલું. dx જે છે એની જગ્યાએ લખીએ તો 2a ગુણાકારમાં tan theta sec square theta d theta. sin અને sin inverse કેન્સલ કરી દઈએ એટલે બાકી રહેશે theta. એક કામ કરીએ 2a છે એને આ સ્ટેપમાં બહાર લખી દઈએ, theta into tan theta into sec square theta d theta. તો ગુણાકારમાં છે, ખંડાંશની મદદથી આગળ વધવું પડશે. બહુપદી અને આ બંનેને સાથે લઈએ તો
त्रिकोणमितीय विधेय बहुपदी नो क्रम पहला आवे छे एटले आने यू अने आने वी लई अने आगळ वधीए बराबर छे तो 2a अचळ जे छे ते एज इट इज थीटा एज इट इज संकलन मां लखीए तो tan थीटा इनटू sec स्क्वायर थीटा d थीटा माइनस संकलन ने अंदर थीटा नो विकलन गुणाकार संकलन ने अंदर tan थीटा इनटू sec स्क्वायर थीटा आ बन्ने पद गुणाकार में आखा नो फरी पाछू संकलन चलो तो टू ए जे छे अचर एज इट इज थीटा एज इट इज टेन नो विकलन करिए तो sec स्क्वायर थीटा थाय f ऑफ x रिस टू n इनटू f डैश x स्वरूप तो यहां डायरेक्ट लिखी शका से के आ संकलन जे छे થશે f ऑफ x रिस टू n प्लस 1 अपॉन n प्लस 1 એટલે કે tan स्क्वायर थीटा ना छेद में 2 અહીંયા 1 આ તો બેઠું આ જ પદ tan स्क्वायर थीटा बाय 2 d थीटा ચાલો બે જે છે બંને જગ્યાએથી કોમન લઈ લઈએ આ બે છે એની સાથે કેન્સલ બાકી રહેશે થીટા tan स्क्वायर थीटा સંકલનમાં છે tan स्क्वायर માટે આપણી પાસે ડાયરેક્ટ કોઈ સૂત્ર નથી એટલે એની જગ્યાએ આપણે લખી શકીશું sec स्क्वायर थीटा માઈનસ 1 તો એ संकलन ने अंदर थीटा टेन स्क्वायर थीटा माइनस sec स्क्वायर नो संकलन करिए तो टेन थीटा माइनस एक नो संकलन करिए तो थीटा प्लस सी माइनस अंदर गुणी दिए ए पण अंदर गुणी दिए तो यहाँ मरे छे ए थीटा टेन स्क्वायर थीटा माइनस ए पण गुणाय छे माइनस पण गुणाय छे એટલે માઈનસ એ ટેન થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા એમાં એ ગુણી દઈએ એટલે પ્લસ એ થીટા આ બંનેમાંથી એ થીટા કોમન લેવા હોય તો લઈ શકાય બરાબર છે તો એ થીટા કોમન લઈ લઈએ તો આપણને મળે છે ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 જે થઈ જશે sec સ્ક્વેર થીટા અહીંયા લખવા દેશે તો a થીટા sec સ્ક્વેર થીટા માઇનસ a tan થીટા પ્લસ c થીટામાં મળેલા છે બધા પદ તો એને x માં ફેરવવા પડશે એ તો અચળ છે થીટા tan થીટા અને sec થીટા અથવા તો sec સ્ક્વેર થીટા ત્રણ કિંમતોની આપણને જરૂર પડશે તો આપણે આદેશ જે લીધેલો હતો એ લખી લઈએ બરાબર છે x બરાબર a tan સ્ક્વેર થીટા છે x જે છે એની કિંમત છે a tan સ્ક્વેર થીટા ચાલો તો tan સ્ક્વેર થીટા જે છે એ લખીએ તો એ થશે x ના છેદમાં a તો tan થીટા જે છે એ લખવા બેસીએ તો અંડર રૂટ x બાય a tan થીટા મળી ગયા હવે અહીંયાથી જ થીટાને પણ કરતા બનાવી લઈએ તો થીટા જે છે મળશે આપણને tan ઇન્વર્સ અંડર રૂટ x બાય a ચાલો થીટા અને tan થીટા મળી ગયા sec સ્ક્વેર થીટા શોધી કાઢીએ sec સ્ક્વેર થીટા જે છે એ લખીએ તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા તો આ મળે છે આપણને 1 પ્લસ tan સ્ક્વેર છે x ના છેદમાં a લસા લઈ લઈએ તો a વત્તા x છેદમાં a આ ત્રણે ત્રણ કિંમતો જે છે એને અહીંયા મૂકી દઈએ તો i બરાબર a ગુણાકારમાં થીટા એટલે કે tan ઇન્વર્સ અંડર રૂટ x by a sec square theta એટલે કે a વત્તા x છેદમાં a માઇનસ a
टेन थीटा जे छे लखे तो अंदर रूट एक्स ना छेद मा ए प्लस सी आई अने ए कैंसल यहाँ ये छेद मा रूट ए छे तो एने रूट ए लखवा होय तो लखी शकाय तो आई बराबर आपने मळे छे एक्स प्लस ए टेन इनवर्स अंदर रूट एक्स बाय ए ए अपॉन रूट ए એટલે કે रूट ए रूट ए इनटू एक्स એટલે કે अंदर रूट एक्स ए प्लस सी અને આ કઈ કેન્સલ ન કરો અને એ જે છે એને કોમન બહાર જ રાખો તો પણ ચાલે બરાબર છે એનાથી આગળ વધીએ આ દાખલો જે ગણ્યો એમાં આ જે પ્રોસેસ છે આદેશ જે લીધો એ સૌથી અગત્યનો એના જ ચાર માર્ક છે બરાબર છે આઈ જે છે આપણને આપેલા છે dx upon cos x into cos 2x તો આવા દાખલાઓ આપણે અગાઉના લેક્ચર્સમાં જોયેલા છે અહીંયા cos x છે એટલે અંદર આપણે sin ગોઠવીશું 1 minus 2 sin square x હવે અંદરના ભાગમાં sin છે એટલે sin ની જગ્યાએ આદેશ લેવો પડે બરાબર છે તો આપણે ધારી લઈએ કે sin x જે છે એની કિંમત છે t જેટલી એટલે કે cos x dx જે છે એ થશે dt જેટલા તો i જે છે એનું થોડુંક સાદું રૂપ આપી દઈએ બરાબર છે cos x dx ની જરૂર છે તો ગુણી લઈએ cos x વડે તો પછી cos x ને છેદમાં લઈ જવા પડે અને અંદર રૂપ લખવું પડે એના કરતા બેટર cos x વડે અંશ ને છેદ ને ગુણી લઈએ તો આપણને મળશે cos x dx છેદમાં એક વખત cos છે એને ફરી પાછા cos વડે ગુણીએ એટલે cos સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ 2 sin સ્ક્વેર x હવે sin ની જગ્યાએ આપણે આદેશ લીધેલો છે એટલે છેદમાં sin ની અંદર પદ ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો cos x dx as it is છેદમાં cos સ્ક્વેર ની જગ્યાએ લખીએ તો 1 માઇનસ sin સ્ક્વેર x 1 માઇનસ 2 sin સ્ક્વેર x ચાલો તો હવે cos x dx જે છે આખે આખું પદ થઈ જશે dt છેદમાં લખીએ તો 1 માઇનસ t અને અહીંયા લખીએ તો 1 માઇનસ 2t બે અવયવો બંને સુરેખ a અને b શોધી કાઢવા પડે બરાબર છે અહીંયા આપણે a અને b એવા શોધવા પડે કે જેથી આપેલ પદ એટલે કે 1 અપોન 1 માઇનસ t 1 માઇનસ 2t આને આપણે લખી શકીએ a છેદમાં 1 માઇનસ t વત્તા b છેદમાં 1 માઇનસ 2t અચ્છા એક જ મિનિટ સોરી sin x બરાબર t છે અને આ બંને જગ્યાએ વર્ગ છે અહીંયા વર્ગ આવશે બરાબર છે વર્ગ આવે છે એટલે આપણી મહેનત થોડીક વધી જશે બરાબર છે a b c d શોધવા પડશે તો પછી એક કામ કરીએ ચાર ચલમાં નથી પડવું બરાબર છે જો અંશને ધ્યાનથી જોઈએ તો અચળ છે છેદમાં જો આપણે t સ્ક્વેર ના સહગુણક સરખા કરી દઈએ તો તફાવત ઉપર ગોઠવી શકાશે આ રીતે દાખલાઓ આપણે અમુક ડાયરેક્ટ ગણેલા પણ છે બરાબર છે તો સૌથી પહેલું કામ t સ્ક્વેર ના સહગુણક જે છે ને એને સરખા કરી દઈએ તો અહીંયા 2 છે તો અહીંયા 2 ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો અંશની અંદર 2 વડે ગુણીએ છીએ છેદની અંદર પણ આ જે પદ છે એને 2 વડે હું ગુણું છું
तो मारे 2 माइनस 2 टी स्क्वायर અહીંયા થઈ જશે 1 માઇનસ 2 ટી સ્ક્વેર. હવે આ બેનો તફાવત લઈએ તો 2 ટી સ્ક્વેર વાળું પદ છે કેન્સલ, 2 માઇનસ 1 છે થઈ જશે 1. તો ઉપર 2 જે છે ને એને અહીંયા ન લખતા સીધા ને તો નેક્સ્ટ સ્ટેપમાં ને તો અહીંયા કરી દીધું, એક સ્ટેપ ઓછું થઈ જાય. બરાબર છે, 2 વડે ગુણી દઈએ અને 2 વડે ભાગી દઈએ. બરાબર છે, આ બેનો તફાવત 1 થાય છે અને અંશમાં લખી દઈએ. બે એઝ ઇટ ઇઝ, તો અહીંયા એ બી સી ડી કંઈ શોધવું નહીં પડે. બરાબર છે, આના અવયવ પાડો તો એ અને બી, એમાં બી મહેનત તો પડવાની જ છે. બરાબર છે, આના બી અવયવ પાડીશું તો સુરેખ અવયવ કંઈ એવા મળતા નથી. 1 માઇનસ √2t ને 1 પ્લસ √2t, ગમે તે સંજોગોમાં ચાર ચલ એ બી સી ડી તો શોધવાના થાય જ છે ને. આપણને ખબર છે ચાર ચલ આવે એટલે કેટલો પ્રોબ્લેમ થાય છે. જો આ સ્ટેપ કરો છો તો ઘણી મહેનત આપણી ઓછી થઈ જાય છે. બરાબર છે, બાકી એબીસીડી શોધી અને આપણને ગણતરી કરતા તો આવડે જ છે. હા, અહીંયા આપણે લખીએ છીએ કે આ જે પદ છે એની જગ્યાએ લખી શકાય 2 માઇનસ 2t² - 1 માઇનસ 2t² આખાના છેદમાં 2 માઇનસ 2t² 1 માઇનસ 2t² છેદ વિભાજન કરી દઈએ. બે અચળ છે એઝ ઇટ ઇઝ, 2 માઇનસ 2t² કેન્સલ એટલે 1/(1 - 2t² માઇનસ 1 માઇનસ 2t² કેન્સલ એટલે 1/(2 - 2t² બંને સંકલન જે છે એમને છૂટા પાડી દઈએ. તો 2 સંકલનની અંદર લખીએ તો 1 - 2t² - 2, બે તો બંનેની સાથે ગુણાયેલા છે. 3t છેદમાં જે પદ છે એમાંથી 2 કોમન લઈ લઈએ તો 1 - t² 2 કેન્સલ. બાકી બચેલ પદ જે છે હવે એવા ગોઠવાઈ ગયા જેનું સંકલન સહેલાઈથી થઈ શકે. 1/(-) આની જગ્યાએ આપણે લખી શકીએ √2t છે એનો વર્ગ. આ 2 અને 2 કેન્સલ, છેદમાં લખી દઈએ તો 1/(-t²). બંને જગ્યાએ a² - x² સ્વરૂપ. બરાબર છે, સંકલન હવે અહીંયાથી થઈ શકે, ખાલી t ની કિંમત મૂકવાની રહી. બરાબર છે, ચાલો આ જે સ્ટેપ છે અગત્યનો. પછીનો દાખલો જોઈએ તો આપણને આપેલ છે sin x છેદમાં sin 4x dx. ચાલો sin 4x છે, ખૂણો અડધો કરીએ. બરાબર છે, તો શું મળશે આપણને? sin x છેદમાં 2 sin 2x cos 2x. sin 2x ની અંદર ફરી પાછો ખૂણો અડધો કરીએ તો sin x છેદમાં 2 ગુણાકારમાં sin 2x એટલે કે 2 sin x cos x, ગુણાકારમાં cos 2x જે છે એઝ ઇટ ઇઝ. બરાબર છે, હવે sin x જે છે એને કરી દઈએ આપણે કેન્સલ. તો અચળ છે 4, એને 12 લખી દઈએ. સંકલનમાં બાકી રહેશે dx છેદમાં cos x ઇન્ટુ cos 2x. તો આ જોઈએ તો આ તો બેઠો આગળનો દાખલો જ ગોઠવાઈ ગયો. બરાબર છે, cos x ઇન્ટુ cos 2x, આ બેઠી ગણતરી થઈ જશે, કોઈ ફેરફાર નહીં. ખાલી વધારામાં અહીંયા આગળ 4 છે. બરાબર છે, છેદમાં 4 છે એટલું જ વધારાનું પદ આવશે. એટલે અહીંયા જે જવાબ આવે છે એમાં છેદમાં 4 ગુણી દો એટલે આ દાખલાનો જવાબ થઈ જાય. આમાં ગણતરી કરવાની છે. આગળના દાખલામાં જે ગણતરી કરેલી છે તે જ ગણતરી એઝ ઇટ ઇઝ કરવાની છે, કોઈ ફેરફાર વગર. બરાબર છે, એક લખી દઈએ
જેથી તમે નોટ્સ જુઓ છો ત્યારે યાદ આવે. ખૂબ અગત્યના દાખલાઓમાંથી એક આઈ આપણને આપેલા છે સંકલનની અંદર cot inverse 1 minus x plus x square. x જે છે આપણને આપેલા છે કે 0 થી 1 ની અંદર છે, બરાબર છે. હવે cot inverse ને આપણે tan inverse ની અંદર ફેરવીએ છીએ, કારણ કે આપણી પાસે cot inverse માં ડાયરેક્ટ કોઈ જગ્યાએ કોઈ સૂત્ર છે નહીં. cot inverse માંથી tan inverse માં જઈએ છીએ તો પદ ધન છે કે ઋણ છે મારે ચેક કરવું પડે, બરાબર છે. તો આપણે જાણીએ છીએ હાલ આપણને આપેલું છે 0 થી 1 ની વચ્ચે છે x, માઇનસ x માટે માઇનસ વડે ગુણ્યા અસમતા બદલાય, સૌથી નાનું પદ જે છે એને સૌથી પહેલું લખીએ. હવે એક ઉમેરી દઈએ, બરાબર છે. તો 0, 1 માઇનસ x અને 1. 1 માઇનસ x જે છે એની કિંમત 0 અને 1 ની વચ્ચે છે. સાથે સાથે આપણને ખબર જ છે કે x ગમે તે હોય x સ્ક્વેર તો હંમેશા ધન જ મળવાના છે, બરાબર છે. તો આ બંનેનો જ્યારે સરવાળો કરીએ છીએ, 1 માઇનસ x પણ ધન છે x સ્ક્વેર પણ ધન છે, તો આપણે કહી શકીએ કે 1 માઇનસ x પ્લસ x સ્ક્વેર જે છે ધન જ મળશે, બરાબર છે. ચાલો તો i જે છે એમાં આપણે cot inverse માંથી tan inverse માં ફેરવીએ છીએ તો ડાયરેક્ટ લખી શકાશે tan inverse 1 upon 1 minus x plus x square. આ સ્વરૂપના દાખલાઓ આપણે પ્રતિવિધેયની અંદર જોયેલા છે, બરાબર છે. tan inverse x plus tan inverse y અથવા tan inverse x minus tan inverse y વાળું સ્વરૂપ ગોઠવવું પડશે, બરાબર છે. ચાલો તો tan inverse કૌંસમાં 1 upon 1. ચાલો આ બંનેમાંથી એક કામ કરીએ, માઇનસ x કોમન લઈ લઈએ એટલે બાકી રહેશે 1 માઇનસ x. માઇનસ x છે અને અંદર ગુણીએ તો માઇનસ x માઇનસ માઇનસ પ્લસ x સ્ક્વેર ગોઠવાઈ જશે. ચાલો હવે tan inverse x minus tan inverse y જે છે એનું સૂત્ર યાદ કરીએ તો tan inverse x minus y છેદમાં 1 plus xy અને tan inverse x plus tan inverse y છે એની જો વાત કરીએ તો આપણી પાસે ત્રણ સૂત્ર છે, tan inverse x plus y છેદમાં 1 માઇનસ એક્સ વાય, બીજી વખત પાય પ્લસ આ છે 0 થી 1 માટે ગુણાકાર 0 થી 1 ની વચ્ચે હોય ગુણાકાર 1 કરતા મોટો હોય. ચાલો તો અહીંયા કંઈક આવું સ્વરૂપ ગોઠવાય છે, બરાબર છે. હવે આપણે જોયું એ પ્રમાણે x છે 0 થી 1 ની અંદર છે, 1 માઇનસ એક્સ માટે પણ આપણે બતાવ્યું કે 0 થી 1 ની અંદર છે, આ બંનેનો ગુણાકાર જે છે પણ 0 થી 1 ની વચ્ચે જ હોવાનો છે, બરાબર છે. તો આ સ્વરૂપ આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ, જે બે પદ ગુણાકારમાં છે એમને સરવાળા સ્વરૂપે ગોઠવીએ. ચાલો આ બંનેનો સરવાળો કરીએ તો શું થઈ જશે, x અને માઇનસ x કેન્સલ એટલે 1 બચે, 1 પહેલેથી ગોઠવાયેલા જ છે. તો 1 છે એમાં આપણે x ઉમેરીએ અને x બાદ કરીએ તો આપણે આ પ્રમાણે લખી શકીએ, x પ્લસ 1 માઇનસ x છેદમાં 1 માઇનસ x ઇન્ટુ 1 માઇનસ x. તો હવે આ સ્વરૂપ આપેલું છે એને આપણે ડાયરેક્ટ આ સ્વરૂપે લખી શકીએ, બરાબર છે. તો અહીંયાથી પદ લખી શકાશે,
આ પદ જે છે પહેલું પદ એ થઈ જશે tan ઇન્વર્સ x પ્લસ બીજું જે પદ છે એ થઈ જશે tan ઇન્વર્સ 1 માઈનસ x કારણ ની અંદર આપણે લખી શકીએ કે tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 માઈનસ x y આની જગ્યાએ આપણે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y લખી શકીએ જો x અને y છે એમનો ગુણાકાર એક કરતા નાનો હોય સાથે સાથે અહીંયા x ઇન્ટુ 1 માઇનસ x છે આપણે અગાઉ જોયું એ પ્રમાણે ગુણાકાર જે છે એક કરતા નાનો ચાલો તો બંને પદ છૂટા પાડી દઈએ સંકલનની અંદર tan ઇન્વર્સ x dx પ્લસ સંકલનની અંદર tan ઇન્વર્સ 1 માઇનસ x dx તો આને આપણે કહી દઈએ i1 પ્લસ i2 શોધેલું છે પણ હવે શરૂ કર્યો છે દાખલો તો પૂરો કરી દઈએ i1 is equals to લખીએ તો સંકલનની અંદર tan ઇન્વર્સ x dx દાખલો બે રીતે થઈ શકે ડાયરેક્ટ ખંડશથી ગુણાકારમાં કંઈ નથી તો આપણે એક લખી શકીએ ચાલો tan ઇન્વર્સ x જે છે એઝ ઇટ ઇઝ ખંડશથી આગળ વધીએ છીએ સંકલન ની અંદર એક ન ફાવે તો tan ઇન્વર્સ x ની જગ્યાએ t કે થીટા આદેશ લઈને પણ ગણી શકાય આ બેક તો દાખલો આપણે ગણેલો પણ છે ગુજરાત બોર્ડ ની અંદર બરાબર છે હા માઇનસ સંકલન ની અંદર d by dx of tan ઇન્વર્સ x into એક છે એનું સંકલન આ બંને પદ ગુણાકારમાં આખાનું સંકલન tan ઇન્વર્સ x એકનું સંકલન x tan ઇન્વર્સ x નું વિકલન કરીએ તો 1 upon 1 plus x square એકનું સંકલન કરીએ તો x dx ચાલો અહીંયાથી એક કામ કરીએ આને નવા પેજ પર લઈ લઈએ તો i1 જે છે તો આ સ્ટેપ આગળ લખેલું છે તો આમ જ ગણતરી કરી દઈએ 1 plus x square છે એનું વિકલન કરીએ તો શું થાય 2x તો 2x ગોઠવી દઈએ x તો છે જ 2 વડે ગુણી દઈએ અને ભાગી દઈએ તો અહીંયા લખી દઈએ આપણે 2x dx અને આગળ 1 by 2 વડે ગુણી દઈએ f dash x upon f of x સ્વરૂપ ગોઠવાઈ ગયું તો i1 જે છે એ આપણને મળે છે x tan inverse x minus 1 by 2 log માનાંકમાં 1 plus x square plus c1 ચાલો એક વસ્તુ કરી દઈએ કે આપણી મહેનત જે છે ડબલ ન થાય i1 એટલે બીજું કંઈ નહીં પણ સંકલનમાં tan ઇન્વર્સ x dx બરાબર છે આને હું કહી દઉં છું સમીકરણ 1 i2 જે છે લખવા બેસીએ તો એ છે સંકલનની અંદર tan ઇન્વર્સ 1 માઇનસ x dx 1 માઇનસ x છે ને એટલે કે માઇનસ dx જે છે એ થશે dt જેટલા
એટલે કે dx જે છે એ થશે માઇનસ dt જેટલા, બરાબર છે? તો i2 જે છે એ લખવા બેસીએ તો tan ઇન્વર્સ t dx ની જગ્યાએ લખી દઈએ તો માઇનસ dt, તો માઇનસ મેં સીધા બારે લખી દીધા, tan ઇન્વર્સ t એટલે બે ટુ આ સ્વરૂપ થશે. ફરક ખાલી કેટલો, ત્યાં x હતા અહીંયા t છે. માઇનસ સંકલનમાં લખીએ તો t tan ઇન્વર્સ t માઇનસ 1 બાય 2 log 1 પ્લસ t સ્ક્વેર, અહીંયા કરી દઈએ પ્લસ c2. કારણ તો કે સમીકરણ એ પરથી. તો કિંમત પાછી મૂકી દઈએ, i2 જે છે એ આપણને મળે છે માઇનસ t જે છે એની જગ્યાએ મૂકી દઈએ તો 1 માઇનસ x tan ઇન્વર્સ 1 માઇનસ x. એ તો માઇનસ પછીના સ્ટેપમાં ગુણીએ, ચાલો માઇનસ 1 બાય 2 log માનાંકમાં 1 પ્લસ 1 માઇનસ x આખાનો વર્ગ પ્લસ c2. માઇનસ અંદર ગુણીએ છીએ તો એને હું સીધા આ કૌંસની અંદર ગુણી દઉં છું, તો x માઇનસ 1 અથવા માઇનસ બારે રાખો તો એમાં કંઈ ખોટું પણ નથી. tan ઇન્વર્સ 1 માઇનસ x માઇનસ માઇનસ પ્લસ 1 બાય 2 log સંકલનમાં 1 પ્લસ 1 માઇનસ x નો વર્ગ પ્લસ સી ટુ. હવે આપણે જાણીએ છીએ કે આઈ જે છે એ છે આઈ વન પ્લસ આઈ ટુ, તો ફાઇનલ આન્સર લખીએ તો આઈ વન જે છે એ આપણે ઉપર અહીંયા શોધી કાઢ્યા, i2 જે છે અહીંયા શોધી કાઢેલા છે. c1 અને c2 બે અચળાંક સામાન્ય રીતે આપણે સંકલનની અંદર લખતા નથી, એટલે બંનેને કમ્બાઈન કરી અને લખી દઈએ પ્લસ c, જ્યાં c જે છે બીજું કંઈ નહીં પણ c1 પ્લસ c2. હવે આ જ દાખલો તમને નિયત સંકલનની અંદર જો પૂછાય, બરાબર છે, બેઠો જ દાખલો, બરાબર છે, લિમિટ ખાલી મને આપી દીધેલી છે 0 ટુ 1, તો એ સંજોગોની અંદર પછી આપણને આ વસ્તુ ન આપેલી હોય તો પણ ચાલે, બરાબર છે, કારણ કે આનો અર્થ એવો જ થાય છે, તો આપણે લખી જ દઈએ અલગથી. ચાલો ને i બરાબર આપેલા છે 0 ટુ 1 cot inverse 1 minus x plus x square dx. તો દાખલાની અંદર શું ફરક પડશે એ જોઈએ. તો અગાઉના દાખલાની જેમ જ આનું સાદુરૂપ તો એનું એ જ થવાનું, બરાબર છે, ખાલી લિમિટ છે વધારાની. તો અહીંયા એની એ જ ગણતરી છે એટલે ફરી નથી કરતા, ડાયરેક્ટ લખી દઈએ તો સંકલનની અંદર 0 ટુ 1 પહેલું પદ મળેલું હતું એ હતું tan ઇન્વર્સ x dx, વત્તા બીજું પદ 0 થી 1 tan ઇન્વર્સ 1 માઇનસ x, બરાબર છે. આ બે થી ગણતરી લખી શકાય, બરાબર છે, ખાલી દર વખતે લિમિટ સાથે સાથે લખવાની રે, બીજું કંઈ નહીં. અહીંયા તમે 0 થી 1 ને 0 થી 1 કરી દો, બે થી આની આ ગણતરી થાય. પણ નિયત સંકલનની અંદર એક ફાયદો થશે, શું સમજીએ. હવે
અહીંયા આ સેના આધારે લખ્યું એ પણ લખી દઈએ. અગાઉના પ્રશ્નમાં કરેલ ગણતરી મુજબ એટલે યાદ આવે, બરાબર છે, બીજું કઈ નહીં. હવે ખાલી એક સ્ટેપ આપણે વધારાનું કરીએ છીએ. મેં કીધું એમ નિયત સંકલનની અંદર એક ફાયદો રહેશે, લિમિટ છે 0 થી 1, લિમિટનો સરવાળો કરીએ તો થઈ જશે 1. તો અહીંયા x ની જગ્યાએ આપણે મૂકી શકીએ 1 માઇનસ x, બંને જગ્યાએ નથી વાપરતા, માત્ર બીજા સંકલનમાં જ આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. a ટુ b આપેલા હોય તો x ની જગ્યાએ b પ્લસ a માઇનસ x મૂકી શકાય. તો એ સૂત્રનો જો ઉપયોગ કરીએ તો શું થાય છે, 0 ટુ 1 tan ઇન્વર્સ x પ્લસ 0 ટુ 1 tan ઇન્વર્સ 1 માઇનસ 1 માઇનસ x, બરાબર છે. x ની જગ્યાએ આપણે લિમિટ નો સરવાળો માઇનસ એક્સ લખી દીધા. આ પદની જગ્યાએ આપણે એ ટુ બી એફ ઓફ બી પ્લસ એ માઇનસ એક્સ લખી શકીએ. આનું સાદું રૂપ આપો એટલે આ બીજું કઈ નહીં પણ 1 માઇનસ 1 કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ એક્સ, ટેન ઇન્વર્સ એક્સ જ ગોઠવાયા. એનું સંકલન અલગથી ન શોધવું પડે, બીજું તો કઈ નહીં. 0 ટુ 1 tan ઇન્વર્સ x dx પ્લસ 0 ટુ 1 tan ઇન્વર્સ x dx, તો આ બીજું કઈ નહીં પણ બે વખત 0 ટુ 1 tan ઇન્વર્સ x dx થઈ ગયા. હવે અહીંયાથી આપણે અગાઉ ગણતરી કરી એની જ ગણતરી થશે, ખાલી લિમિટ મૂકવાની રહી, બરાબર છે. tan ઇન્વર્સ x વાળો જે જવાબ લાવેલા હતા આપણે, આમાં લિમિટ 0 થી 1 મૂકી દો, આગળ ગુણાકારમાં 2 છે તો એઝ ઇટ ઇઝ, બસ આટલું જ ખાલી કરવાનું છે, બરાબર છે. ચાલો તો આમાં ગણતરી જરા પતાવી દેજો. આ પણ દાખલો આપણે આખો ગણવાનો છે, બધી ગણતરી પહેલેથી છેલ્લે સુધીની, બરાબર છે. અગત્યનો દાખલો. ચાલો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જે કંઈ પણ દાખલાઓ ગણેલા છે બબ્બે વખત એટલીસ્ટ ગણજો, મહેનત માંગી લે એવા દાખલાઓ છે, સારા કહી શકાય એવા દાખલાઓ છે, બરાબર છે. ચાલો.